नमस्कार, त्रण वगैरह महत्वना समाचारों साथे हूं मित्तल। महत्वना समाचार की शुरुआत करिए तो तलाटियोनी गामनी भजन मंडळीनी विगतो एकत्रित करवानी सूचना अपाई। राज्यना विकास कमिश्नरनी तमाम जारे जिला विकास अधिकारीओने पण सूचना अपाई। संस्कार भारतीए आपेला फॉर्ममां भजन मंडळीनी विगतो आपवी पड़शे। संस्कार भारतीए पंचायत अने ग्राम्य विकास मंत्रीने लखेला पत्र बाद आ निर्णय लेवायो। तलाटीओए पोताना कार्यक्षेत्रमां भजन मंडळीनी विगतो एकत्रित करवी पड़शे। तो विकास कमिश्नरे पत्र लख्यो, संस्कार भारतीय विगतो मेळववा माटे फॉर्म पण भरवानुं रहेशे। तलाटीओने महत्वनी कामगीरी सौंपवामां आवी छे। विकास कमिश्नरनी आ रजूआत छे जेमां हवे तेओने महत्वनी कामगीरी सौंपाई छे। संस्कार भारतीय पंचायतने पण हस्तगत करवा माटे समग्र रीते पत्र लख्यो छे। संस्कार भारतीय पंचायत मंत्रीने पण पत्र लख्यो छे। तलाटीओने कामगीरी सौंपवामां आवी छे। जिल्ला विकास अधिकारीओनी सूचना मुजब तलाटीओने हवे आ कामगीरी करवी पड़शे। संस्कार भारतीय विगतो मेळववा फॉर्म तैयार करवानुं पण कीधुं छे। साथे ज हवे तलाटीओने महत्वनी कामगीरी सौंपवामां आवी छे। भजन मंडळीनी विगतो मेळववा माटे तलाटीने सूचना आपवामां आवी छे अने पोताना कार्यक्षेत्रमां भजन मंडळीनी विगतो मेळववानी रहेशे तेवो पत्रमां पण उल्लेख करवामां आव्यो छे। महत्वनुं छे के हवे तलाटीओने कामगीरी सौंपवामां आवी छे। जिल्ला विकास अधिकारीओनी सूचना मुजब आ कामगीरी करवानी रहेशे। पंचायत माळखाने नुकसान थाय, ग्राम સભાને નુકસાન થાય, એના કામમાં અચળ ઊભી થાય એવા તો પરિપત્રો ગેરકાયદેસર રીતે ને ગેરબંધારણ રીતે કરવામાં આવી રહ્યા છે। જે ભાજપાનું મોડેલ છે, શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ, ડૉક્ટર વિનાનું દવાખાનું, ગ્રામ સેવક અને તલાટી વિનાનું ગામ, એ આ ભાજપાના ભ્રષ્ટ મોડેલના કારણે ગ્રામ્ય વિસ્તારની જનતા પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે। તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકની જવાબદારી તાત્કાલિક જે કાયદાકીય છે તેના સિવાયની કામગીરીમાંથી એમને દૂર રાખવામાં આવે અને જે એમની જવાબદારી છે એ સુપેરે કરે તેના માટે એમની જવાબદારી પણ સુનિશ્ચિત થવી જોઈએ। તો સંસ્કાર ભારતીએ વિગતો મેળવવા માટે ફોર્મ પણ ભરવાનું કહ્યું છે, સાથે તલાટીઓને મહત્વની કામગીરી સોંપાઈ। અમિશ્ર સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, જણાવશો કે જે પ્રમાણે તલાટીઓને ભજન મંડળીની વિગતો એકઠી કરવાની મહત્વની કામગીરી સોંપાઈ છે, વિગતવાર જણાવશો। મિત્તલ, જ્યારે કોંગ્રેસ દ્વારા પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે તલાટીઓએ હવે પોતાના જે વિસ્તાર છે તેમાં ભજન મંડળીની એ કેટલી છે તેની વિગતો એકઠી કરવાની રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે, તો આ એક મુશ્કેલ વાત છે તલાટીઓ માટે। કારણ કે તલાટીઓને ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો હોય છે તેના ઘણા બધા પ્રશ્નોને લઈ તેમની પાસે કામગીરી હોય છે, ત્યારે ભજન મંડળીની જે વિગતો છે તે એકઠી કરવાની જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર થી 15/3 કરવામાં આવ્યો છે, 15 માર્ચે કરવામાં આવ્યો છે અને તેને સીધો તેને લઈને અત્યારે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરી દેવામાં આવ્યો છે કે આ ભાજપની એક વિકાસ મોડલ છે અને જે કામ જેને ન કરવાનું હોય તે લોકોને સોંપવામાં આવે છે અને તેને કારણે લોકોને હવે વધારે મુશ્કેલી પડશે। કારણ કે તલાટીઓ છે તે પોતાના વિસ્તારમાંથી હવે ભજન મંડળીની જે વિગતો છે તે એકઠી કરવા જશે અને તેના કારણે બીજા કામો મુશ્કેલી પડશે। બિલકુલ વિપુલ, અને આ સાથે જ મનીષ દોશી દ્વારા પણ કહેવાયું છે કે પંચાયતને મોટા પાયે નુકસાન થશે આનાથી। બિલકુલ, કારણ કે તલાટી મોટી જવાબદારી હોય છે, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, જે પણ વિસ્તારમાં તલાટી હોય છે તલાટી પાસે ખૂબ મોટા કામ હોય છે, ગ્રામ્ય વિસ્તારના લઈ લોકોના પ્રશ્નોને લઈ પછી આવકનો દાખલો કાઢવાથી લઈ તમામ કામગીરી છે તે તલાટી કરતા હોય છે, ત્યારે સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તલાટીની 50% જગ્યાઓ ખાલી છે, તલાટીઓ પૂરતા છે નહીં, તેવા સંજોગોમાં કામનું ભારણ પણ તલાટીઓ પર વધારે છે અને તેવા સંજોગોમાં આ પરિપત્ર કરવામાં આવ્યો છે કે હવે ભજન મંડળીઓ એકઠી કરવાની, તેઓની વિગત એકઠી કરવાની, તેને લઈ કોંગ્રેસ તો આક્ષેપ કર્યો છે પરંતુ હવે જોવાનું છે કે આ વધારાના કામને લઈને તલાટીઓ ઉપર કેટલું કામનું ભારણ વધશે। બિલકુલ વિપુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિકાસ કમિશ્નરે જે પ્રમાણે સૂચના આપી છે હવે જોવાનું એ રહેશે કે તલાટી પર કેટલું ભારણ આવે છે, કારણ કે તલાટી પર કામનું ભારણ હોય છે તે ઉપરાંત હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે અને આ સાથે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સંસ્કાર ભારતીએ વિગતો મેળવવા અને સાથે ફોર્મ ભરવા માટે પણ કહ્યું છે અને પોતાના વિસ્તારમાં મંડળીઓની વિગતો મેળવવા માટે પણ જણાવ્યું છે।